एसएससी बोर्ड वाले आ वर्ष टाइम के छे कि हमारा जीवो नक्की कोई है बोर्ड ना इतिहास में करे हम सामयु चढ़ाओ 11th में चढ़ाओ 12th में अंदर अब आज 5 वर्ष पछी आ देश के अंदर आज बता वाला આજ બધા આવવાના આપણો દેશ કેવો રહેવાનો એ હવે તમે એના પર નક્કી કરી ના કોઈ ગુણવત્તા હું એ કહું છું એક એક્ઝામ જ્યારે આવે છે ત્યારે એક બાળક પેપર લખે છે એની પાસે ત્રણ ચીજની અપેક્ષા હોય કે આ છોકરું સારું પેપર ક્યારે લખશે ક્યારે લખશે પરીક્ષાની અંદર પેપર ફૂલી કોન્ફિડન્સથી કોણ લખી શકે વ્યવસ્થિત રીતે જે ભણીને તૈયાર થયો હોય એ પરીક્ષાની અંદર પેપર સારું બરાબર એટલે જેનો અભ્યાસ સારો એનું પેપર સારું અને જેના પેપર સારા એનું પેપર અને નંબર 3 વર્ગ જીવન પણ એક અભ્યાસ છે લાઈફની અંદર જેને સરસ મજાની ક્ષમતા રાખી હશે ગમે તેવા વાવાઝોડાની વચ્ચે પણ જે વિચલિત નહીં થયો હોય એ માણસ આખું વર્ષ એટલે કે આખી લાઈફ સરસ મજાને પસાર કરશે ને તો મૃત્યુ એ તમારી પરીક્ષા છે જીવન અભ્યાસ છે મૃત્યુ પરીક્ષા છે પરીક્ષામાં પેપર એના સારા થાય આખું વર્ષ રખડી ન ખાધું હોય ભણીને બરાબર તૈયાર થયો હોય મોત વખતે સમાધિ એને મળે એટલે જીવન આપ્યું ક્ષમતાની સાધના કરે તો ક્ષમતા હશે તો મોત વખતે સમાધિ અને જો પેપર સારા ગયા તો પરિણામ 100% સારું આવવાનું અને મોત વખતે જો સમાધિ હશે ને તો પરલોકમાં સદગતિ મળશે કે કેમ એની ચિંતા કરવાની જ નહીં 100% મને સદગતિ મળવાની ને ડર શેનો રાખ રોગનો ક્યાં ખબર છે આપણે 45 જવાના છે કે 75 જવાના છે જ્ઞાનીઓ એટલા માટે કહે છે કે આજે રાતના સુવો એ વખતે નક્કી કરો આવતીકાલે સવારે ઉઠીશ કે કેમ પ્રશ્ન છે ઉઠીશ તો પરમાત્માને મારે ધન્યવાદ આપવાના થેન્ક યુ એક દિવસની લાઈફ તે મારે આજે રાત્રે સુતા પછી આવતીકાલે સવારે ઉછું કેમ પ્રશ્ન છે બને છે કે નથી બનતું બેડરૂમની અંદર દરવાજો બંધ હોય થોડી થોડીને બહાર ના પા ચલો બેડરૂમમાંથી બહાર આવે બાથરૂમમાં ગયા 45 મિનિટ થઈ ઘરવાળાને ટેન્શન આવ્યું રોજ અડધા કલાકમાં બહાર આવનારા આજે કેમ 45 બહાર નથી આવતા અને દરવાજો તોડ્યો તો ખબર પડી 15 જ એટેક આવ્યો અંદર જ ના બને છે કે નથી ગમે તે સમય ગમે તે રીતે પરલોક જ્યારે ખુલ્લો થઈ ગયો છે દરવાજા ત્યારે આપણે નક્કી કરો કે આવતીકાલે કદાચ મને આવે તો હું મારી જાતને કહી શકું વયમપી સજ્જા કુમારપાળ મહારાજાને જ્યારે છેક અપાઈ ગયું ક્યાં છે પ્રસંગ હેમચંદ્રાચાર્યજીના દેવલોક થઈ ગયા પછી 6 મહિનામાં કુમારપાળનું મૃત્યુ થયું કુમારપાળને ઝેર આપી દેવામાં આવ્યું એમણે મણી મંગાવ્યું 20 હાર મણી પોતાના માણસોને કીધું કે લઈ આવો અને માણસોએ કીધું આ મણી જે સાચો હતો ને એ ફૂટી ગયો છે મારા મણી પણ નહીં મળે અને કુમારપાળે નક્કી કર્યું ખલાસ હવે બહુ ફાફા નથી મારવા જીવવા માટે એના કરતા હું જ મારી જાતે મારી સમાધિને ભેગી કરી લઉં અને કુમારપાળ મારા સમાધિમાં ચડ્યા એમણે કહી દીધું મરણે બી સજ્જા વય મોત કાલે આવતું હોય તો આજે આવતું અત્યારે આવે આઈએ રે હું રે અત્યારના સંજોગો મારી ઈચ્છા ન હોય તો પણ મારે તમને આ બાબતમાં તૈયાર કરવા પડે એમ છે
ડરો નહીં, બાજુ વાળાના ઘરમાં આવ્યા, કાલે આપણા ઘરમાં આવશે, આપણી બિલ્ડિંગમાં આવ્યું, કાલે આપણા ઘરમાં આવ્યું, સાવધાની પૂરેપૂરી. અને છતાંય જો આવી ગયું, હવે કરી દો પ્રભુની હવા. બધી સારવારની સાથે ધર્મના ક્ષેત્રમાં જરાય પાછા ન પડતા, મોતથી મત ડરો, રોગથી મત ડરો, ડરવું હોય તો પાપથી ડરો. જીવનના અંતિમ સમયમાં યાદ કરી કરીએ તમામ પાપોને નિચ્છામી કરવા, રડો મૃત્યુથી નહીં, રડો એટલા માટે કે જ્ઞાનીએ ગુરુ ભગવંતે કીધું હતું, આના વગર ઉદ્ધાર નથી. જન્મ ભલે મેટર્નિટી હોમમાં થયો, પણ મોત ઉપાસમાં જોઈએ, હોસ્પિટલમાં નહીં. જન્મ માના ખોળામાં થયો, મોત ગુરુના ચરણોમાં જોઈએ. જન્મ ભલે રડતા રડતા થયો, મૃત્યુ તો હસતા હસતા થવું જોઈએ. અને જન્મ ભલે નક્કે બાળખડે સુખમાં થયો, પણ મોત વખતે તો મારા હાથની અંદર થયું.